ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી ની અંદર આપણે જે છે કે વ્યાકરણ એક શૈલી વિષય સબ્જેક્ટ, એમાં આપણે આગળ બે એપિસોડ જોઈ ગયા. હવે ત્રીજા એપિસોડ ની અંદર આપણે છે આગળના એપિસોડ ની અંદર પણ જે છે આપણે ભાવાત્મક ગદ્ય વિશે આપણે જોયું હતું. અહીંયાથી ફરીથી આપણે જે છે એક ઉદાહરણ આપી અને ભાવાત્મક ગદ્ય નું આપણે છે પુનરાવર્તન કરીએ. તો તમે પરીક્ષાની અંદર વિભાગ એની અંદર તો અવરીતે 5 માર્કો જે પ્રશ્ન પૂછાય છે એમાં તમને શબ્દયાદી આપેલી હોય અને એ શબ્દયાદીનો ઉપયોગ કરી અને તમારે એમ જે છે કે એના ઉપરથી ભાવાત્મક ગદ્ય લખવાનું હોય છે, અથવા તો ઘણી બધી છે ભાવાત્મક ગદ્યમાંથી વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું હોય એ રીતનો પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે, જેના 5 માર્ક છે. આગળ પણ આપણે જે છે તે ઉદાહરણ આપીને મધ્યમ વર્ગની જે મુશ્કેલીઓ છે એના વિશે જે ભાવાત્મક ગદ્ય વિશે જોઈ ગયા. હવે આ એપિસોડ ની છે આતંકવાદમાં ફસાયેલા એક યુવાનની મનોસ્થિતિ, એના વિશે અહીંયા શબ્દયાદી આપેલી છે અને એ શબ્દયાદીનો ઉપયોગ કરી અને તમારે એના ઉપરથી છે ભાવાત્મક ગદ્ય લખવાનો આવે. તો અહીંયા શબ્દયાદી આપેલી છે આતંકવાદમાં ફસાયેલા એક યુવાનની મનોસ્થિતિ. શબ્દયાદી છે યુવાની, નોકરીની અનિશ્ચિતતા, સમાજનો તિરસ્કાર, આક્રોશ, બદલો, આતંકવાદીની લાલચ, ડગલે ને પગલે મોત, ડર, પસ્તાવો, શરણે થવાની ઈચ્છા. હવે આ તમને જે શબ્દો આપેલા હોય, શબ્દ યાદી આપેલી હોય અને એના ઉપરથી તમારે જે આતંકવાદમાં ફસાયેલા એક યુવાનની મનોસ્થિતિ એના વિશે તમારે ભાવાત્મક ગદ્ય લખવાનો હોય તો પહેલો જે શબ્દ છે યુવાની, યુવાની, યુવાનીના આવેશમાં બરાબર છે હું કેવી ભયંકર ભૂલ કરી બેઠો, ઉદ્ગાર સૂચક જે છે ચિહ્ન વાપરવાનું છે. મોટે ભાગે ભાવાત્મક ગદ્યની અંદર જે છે ઉદ્ગાર સૂચક ચિહ્નો અને પ્રસ્થાન સૂચક ચિહ્નોનો ઉપયોગ છે એ કરવાનો હોય છે. તો યુવાની પહેલો આપણે શબ્દ લઈએ, યુવાનીના આવેશમાં હું કેવી ભૂલ કેવી ભયંકર ભૂલ કરી બેઠો, પહેલો જે શબ્દ છે આપણે એનો ઉપયોગ કર્યો. નોકરીની અનિશ્ચિતતા, હવે આ યુવાનીનો હું સત્કાર્યમાં કેવો સુંદર ઉપયોગ કરી શકત, બરાબર છે. અહીંયા જે છે એને શું ભૂલ કરી બેઠી, આગળ આપેલી છે આગળ આપેલી છે આતંકવાદ ની અંદર જે ફસાયો, બરાબર છે કે આ જે યુવાની છે એ યુવાનીનો સત્કાર્યમાં હું કેવો સુંદર ઉપયોગ કરી શકત, ઉદ્ગાર સૂચક ચિહ્ન. નોકરીની અનિશ્ચિતતા, પણ નોકરીની અનિશ્ચિતતાએ મને કેવું ભાન ભૂલાવી દીધું, નોકરીની અનિશ્ચિતતા છે મને કેવું ભાન ભૂલાવી દીધું, ઉદ્ગાર સૂચક ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. બીજી શબ્દયાદી છે નોકરીની અનિશ્ચિતતા, તો નોકરીની અનિશ્ચિતતા છે મને કેવું ભાન ભૂલાવી દીધું. સમાજનો તિરસ્કાર, સ્વાભાવિક છે કે નોકરી ન મળતી હોય અને આખો દિવસ છે કે ઉતલા તૂટતા હોય આમથી તેમ છે કે કાર વગર રગડ્યા કરતા હોય તો સમાજની અંદર પણ શું થાય, આખો દિવસ એની વાતો મળી હોય છે કે જો કે કશું કરતો નથી ને આખો દિવસ રખડી થાય છે, એટલે આ કે સમાજ તરફથી શું થાય આવા જે લોકો નોકરી ના કરતા અને સમાજ શું કરે એને પણ તિરસ્કાર, સમાજ તરફથી મને શું ઓછો તિરસ્કાર મળ્યો હતો, પ્રશ્નાચિહ્ન. કેમ એને આ પગલું ભરવું પડ્યું કે નોકરીની અનિશ્ચિતતા હતી અને નોકરીની અનિશ્ચિતતાએ મને ભાન ભૂલાવી દીધું અને સમાજનો તિરસ્કાર, તો સમાજ તરફથી પણ મને શું ઓછો તિરસ્કાર મળ્યો, પ્રશ્નાર્થી નો. ત્યાર પછી મારા મનમાં આક્રોશ, મારા મનમાં કેટલો બધો આક્રોશ જન્મ્યો હતો કે નોકરી હતી નહીં, નોકરી અને એને કારણે બરાબર છે કે સમાજની અંદર શું હતું, મારો તિરસ્કાર થતો હતો, અપમાન થતું હતું અને એને કારણે કે મારા મનમાં કેટલો બધો આક્રોશ જન્મ્યો હતો, ઉદ્ગાર ચિહ્ન કે મારા મનમાં કેટલો બધો છે આક્રોશ જન્મ્યો હતો. પછી બદલો, કેવી પ્રબળ થતી બદલાવની ભાવના, એક કરી શકીશ બરાબર છે કે હું કઈક ને કઈક કરી બતાવીશ, બરાબર છે કે સમાજ એનો જે તિરસ્કાર કરતો હતો અને એના મનની અંદર જે છે આક્રોશ એટલે ગુસ્સો બરાબર છે એ જન્મ્યો હતો અને કેવી પ્રબળ થતી બદલાવની ભાવના. ત્યાર પછી આતંકવાદીની લાલચ, તો આતંકવાદીએ પણ મને લાલચ આપી અને તેઓ ભરમાવી દીધો, આતંક એટલે આ
તર્કબદ્ધ દલીલોના અંતે ચોક્કસ તારણ રજૂ કરવાનું છે.
દલીલોને સચોટ અને તર્કબદ્ધ બનાવવા માટે એમાં સમર્થનમાં તુલના દ્રષ્ટા અથવા કોઈ અનુભવને પણ રજૂ કરી શકાય. હવે અહીંયા વાદાત્મક ગદ્ય માટે જે છે કે અહીંયા તમને જે છે એક વર્ણનાત્મક ગદ્ય આપેલો છે અને એ વર્ણનાત્મક ગદ્યમાંથી તમારે એને શું કરવાનું છે કે વાદાત્મક ગદ્યમાં ફેરવવાનું છે. તો અહીંયા એવો જે છે એક ઉદાહરણ મેં આપું છું કે કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે, દેવવૃત્તિ થાય છતાં એમનો ઉત્સાહી આત્મા તો સદાય યૌવનથી થંગવી રહ્યો હોય અને શક્તિ લાવારસની પેટે ઘુમાઘુમ કરી રહ્યો છે. એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય છે ને આદર્શ મહાન હોય છે. જગત જેવું છે તેવું કદી એમને સંતોષ આપી શકાતું નથી. તો કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે. હવે સામે અહીંયા જે છે કે સાંભળનાર વ્યક્તિ હાજર છે, બરાબર છે, અને એ વ્યક્તિ આપણે જે છે એ દલીલના વિરોધમાં દલીલ કરે છે તો શું કેટલાક મનુષ્યો નિત્ય યુવાન નથી હોતા? અને આપણે વાદાત્મક ગદ્યમાં ફેરવીએ કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે. તો હવે એને વાદાત્મક ગદ્યમાં ફેરવીએ તો કેટલાક મનુષ્યો નિત્ય યુવાન નથી હોતા? સામે કહેશે, બરાબર છે, દલીલ કરનાર હોય, સામેની વ્યક્તિ હાજર છે, સાંભળનાર છે. પછી દેહવૃત્તિ થાય છતાં એનો ઉત્સાહી આત્મા તો સદાય યૌવનથી થંગલી રહ્યો હોય છે ને શક્તિ લાવારસની પેટે ગુમાગુમ કરી રહી હોય છે. દેહવૃત્તિ થાય છતાં એનો આત્મા સદાય યૌવનથી થંગલી રહ્યો નથી હોતો? એને આપણે જે છે વાદાત્મક ગદ્યમાં ફેરવીએ તો દેહવૃત્તિ થાય છતાં એમનો ઉત્સાહ આત્મા ઉત્સાહી આત્મા તો સદાય યૌવનથી થંગલી રહ્યો હોય છે. તો શું થાય અહીંયા? દેહવૃત્તિ થાય છતાં એમનો આત્મા સદાય યૌવનથી થંગલી રહ્યો નથી હોતો ને શક્તિ લાવારસની પેટે ગુમાગુમ કરી રહ્યો છે. ને શક્તિ લાવારસની પેટે ગુમાગુમ નથી કરતી હોતી, એમની ઈચ્છા શક્તિ અદમ્ય છે. તો શું એમની ઈચ્છા શક્તિ અદમ્ય નથી હોતી અને આદર્શ મહાન હોય છે? આદર્શ મહાન નથી હોતા? પ્રશ્નસૂચક. જગત જેવું છે તેવું કદી એમને સંતોષ આપી શકતું નથી. જગત જેવું છે તેવું શું કદી એમને સંતોષ આપી શકતું છે? તો આ રીતે એને જે છે આપણે વાદાત્મક ગદ્યને જે છે એ કહી શકીએ. આવતા એપિસોડમાં આપણે જે છે કે અહીંયા એટલું જે છે એ વર્ણનાત્મક ગદ્ય લખીશું અને એના ઉપરથી એને વાદાત્મક ગદ્યને લખી લીધી ફેરવીશું એનું આપણે જે છે આવતા એપિસોડમાં જે છે આપણે ઉદાહરણ સાથે